नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 એમાં ગુજરાતીમાં આજે આપણે 10મો પાઠ ભણાવીએ છીએ, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. હવે આ પાઠની અંદર જે છે કે ભારતીય સંસ્કૃતિની જે સિદ્ધિ, એ નિબંધમાં વિનોબા ભાવે સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનું અંતર દ્રષ્ટાંતો આપીને સ્પષ્ટ કર્યું છે. તો માણસમાં અને પશુમાં સો ફેર ફરક છે તે સમજવો અને માણસપણા તરફ આગળ વધતા જવું એ સંસ્કૃતિવર્ધન છે, એમ કહીને વિનોબા ભાવે જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય છે એ જ સાચો આનંદ છે, એમ કહ્યું છે. તો લેખક ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનું ગૌરવ કર્યું છે. ભારત દેશની વિવિધતામાં એકતાની વિશેષતા પર ભાર મૂક્યો છે. એનું કારણ ભારત દેશનો અદ્ભુત વિચાર, વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે. તો વિનોબા ભાવે આ નિબંધમાં ભારતીય સંસ્કૃતિની સિદ્ધિઓ માટે આદરભાવ વ્યક્ત કર્યો છે. તો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિના જે આ લલિત નિબંધના જે લેખક છે એ વિનોબા ભાવે છે. એમનો જે જન્મ જે છે 11/9/1895, એમનું અવસાન છે 15/11/1982. વિનાયક નરહરિ ભાવે વિખ્યાત વિનોબા ભાવે નામે રાયગઢ જિલ્લાના ગાંગુડે ગામમાં તેમનો જન્મ થયો હતો. તેઓ આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ હતા. તો ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના એ પ્રણેતા હતા. તેમણે ચિંતન અને લેખક હતા. તેમણે ભગવદ્ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો. ગીતા પ્રવચનો એટલે ભારતની તમામ ભાષામાં અનુવાદિત વિચાર પોથી, સ્થિર પ્રજ્ઞ દર્શન, મધુરકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1-10 તેમના મહત્વના પુસ્તકો છે. તેમને રેમ મેગ્સેસ એવોર્ડ તથા ભારત રત્ન સન્માનિત કરાયા હતા. તો વિનોબા ભાવે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણ સમજાવ્યો છે. તો વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિની સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે કરી છે. તો ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાને લેખકે મહિમા કર્યો છે. તો ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે, એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાની વિશેષતા સ્પષ્ટ કરી છે. તો પ્રકૃતિ એટલે સહજભાવ, સંસ્કૃતિ એટલે સહજભાવથી ઉપર ઉઠવો અને વિકૃતિ એટલે સહજભાવથી નીચે પડવું, અને પ્રકૃતિ વચ્ચે છે તે નોર્મલ છે અને સહજ છે. તો નોર્મલ એટલે સહજ, વાસ્તે એટલે માટે. માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસો ખાય છે તે એની શું છે, પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં પણ માણસ ખાય છે તો એની શું કહેવાય, વિકૃતિ છે. અને ભૂખ લાગવા છતાંય આજે એકાદશી છે એટલા વાસ્તે ભગવા સ્મરણ માટે માણસ ખાતો નથી, એ એની સંસ્કૃતિ છે. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. તો આપણે જાતે જ મહેનત કરવાનું ટાળીશું અને બીજાની મહેનત તૂટીને ભોગ ભોગવતા રહીશું તો એ આપણે શું કહેવાય, વિકૃતિ છે. તો આ વસ્તુ ભલે મોટાભાગના માણસોમાં દેખાતી હોય તેમ છતાં
તેમ છતાં પણ આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ છે. ભલેને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આ સુધી દેખાતી હોય છે, તો તેમ છતાં આ કદાચ સંસ્કૃતિ હોઈ શકે નહીં, પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં. આપીને જ અને વેચીને જ ભોગવવી એ માણસની શું કહેવાય છે, સંસ્કૃતિ છે. તો માણસમાં અને પશુમાં ફરક છે અને અંતર છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું, એ જ સંસ્કૃતિ વર્ધન કહેવાય છે. તો માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે અને કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે તેનો ખ્યાલ રાખવો પડે છે. તો જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું. પણ સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. તો આમાં કદાપી એટલે ક્યારેક પેદા થવું એટલે ઉત્પન્ન થવું, ચીજ એટલે વસ્તુ, ફરક એટલે એનો અંતર તફાવત, પશુપણ એટલે પશુતા, માણસપણ એટલે માનવતા, વર્ધન એટલે વધારનારી, ખ્યાલ એટલે વિચાર, સૌને એટલે સૌને, પ્રાકૃત એટલે સહજ, સુસંસ્કૃત એટલે સારી રીતે સંસ્કાર પામેલું, સાવધ એટલે સજાગ, બરાબર છે. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, પણ વિકૃતિ જ ખરાબ હોય છે. અને પ્રકૃતિને આપણે જે ન ખરાબ કહી શકીએ, ન સારી, તે જેવી છે તેવી છે. કાગળો કાળો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ, કેમ કે તે એની પ્રકૃતિ છે. બગલો સફેદ છે પણ તેમાં માત્રથી આપણને તેને સારો ન કહી શકીએ, કેમ કે તે એની પ્રકૃતિ છે. તો પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. તો સુસંસ્કૃત એટલે સારી રીતે સંસ્કાર પામેલું અને સાવધ એટલે સજાગ, બરાબર. અહર્ગીસ એટલે કદાબી નહીં. સદંતર એટલે હંમેશા, વર્જ્ય એટલે ત્યજવા યોગ્ય, હર હંમેશ એટલે હંમેશા. તો ઘણી વાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ, એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે, તો એમની પાસેથી આપણે લેવા લાયક ઘણું છે, પરંતુ એનામાં ઘણો વિકૃતિનો એ અંશ પડ્યો છે. તો તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. એમની વિકૃતિના કારણે કાંઈ આપણે અપનાવવાની નથી. તો તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. સમજમાં આવ્યું? સીધું અને સરળ શબ્દોમાં અહીંયા લખેલું છે. આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ આની સાથોસાથ આપણે એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય પણ વિકૃતિ આપણને ન ખપે. તો આપણે ત્યાં આનંદ, આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ખાલી આવતી હોય, પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હળગી જ ન કરવો જોઈએ. હળગી જ એટલે કદાપિ નહીં કરવું જોઈએ. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય કે સદંતર વર્જ્ય છે. વર્જ્ય એટલે ત્યજવું યોગ્ય એમ. અને પ્રકૃતિ સ્વીકારી પણ તેનું એ હંમેશા શોધન કરતા રહેવું. અને પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. અને ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે તે પ્રકૃતિ છે, પણ માંસાહારી છોડી શકીએ છીએ તે જરૂરી છોડીએ.
એ જરૂર છોડીએ, પણ કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ, પણ કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં આગળ એટલા આગળ વધીશું. બરાબર છે. પગલું એટલે કદમ, શેણ એટલે ઘસાયેલું, અને અપરાધ એટલે ખાતા ધરાય નહીં તેવું એટલે ખાવડું. મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે તો માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે. આગળ મેં કહ્યું ક્ષીણ એટલે નબળું, ઘસાયેલું. માણસ સંસ્કૃતિ દિશામાં આગળ વધતો જશે, બહુ આગળ કરીને ખવડાવું કે અકરાત્યાની માફક ખાવું, અકરાત્યા એટલે ખાવડું પણ, એ પણ વિકૃતિ છે. પણ આજે હજી માણસને આ સમજાતું નથી કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. જ્યારે તેને શરીરનું અંતરબાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને તુરંત સમજાશે કે આ વિકૃતિ છે અને તે છોડવી જોઈએ. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે. પૃથ્થકરણ એટલે વિશ્લેષણ કરતો રહેશે અને પ્રયોગો કરતો રહેશે અને પોતાની સાચી દિશામાં આગળ વધતો રહેશે. આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નીપજી છે એટલે ઉત્પન્ન થયેલું છે. ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો. અહીં બહુ પ્રયોગો પણ થયા, તેના નિષ્કર્ષ પણ નીકળ્યા. નિષ્કર્ષ એટલે સાર, તાત્પર્ય, અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી. નિરંતર એટલે સતત ભારતમાં ચાલી. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી અને આ આપણો બહુ મોટો વારસો છે. ભારત માટે એમ પણ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. સંપન્ન એટલે વૈભવશાળી, ખોજ એટલે શોધ. બરાબર છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં જ છે. આપણો દેશ ભારે સુજલ અને સુફળ છે. સુજલ એટલે જળથી ભરેલી અને સુફળ એટલે ફળદ્રુપ. પણ આ આપણા કરતાંએ વધારે સુફળને ઉજળ સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે. મોજૂદ એટલે હાજર છે. એટલે આ કાંઈ આપણી વિશેષતા ન કહેવાય. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે, સંપદા એટલે સંપત્તિ, બરાબર છે, તે અત્યંત અદ્વિતીય છે. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. અદ્વિતીય એટલે અજોડ છે. બરાબર છે. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી રહી છે. તો હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોતો જ્યાંથી ભાષામાં 10,000 વર્ષોથી એના એ શબ્દ ચાલ્યા આવતા હોય. ભારતમાં શબ્દશક્તિનું જેટલા ઉડાણથી ચિંતન થયું છે ને તેટલું બીજી ક્યાંય નથી થયું. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે.
સાથે જ જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેમનો વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી આ સુધી અખંડ ચાલી આવી છે અને બીજે ક્યાંય આવો જોવા મળતો નથી. બરાબર છે. આ યાસ્કાચાર્ય કહ્યું કે આપણી સનાતન છતાં નિત્યનૂતન સંસ્કૃતિ છે, આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. પુરાણા જમાનાની કોઈ ઋષિ આજે આવે તો તેને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય પણ તેને આપણામાં એવું જ કોઈ કંઈક અવશ્ય દેખાશે, જેને લીધે તે કહી ઉઠશે કે આ મારા જ બાળકો છે. આપણી ભીતર કોઈ શાશ્વત સ્નિગ્ધ ચવળ કઠોર અને જીવતરવાળી વસ્તુ છે. શાશ્વત એટલે નિત્ય, સ્નિગ્ધ એટલે સુવાળી, ચવળ એટલે મુશ્કેલીથી તૂટે નહીં તેવું, જીવતરવાળી એટલે જીવંત, જે બદલાતી નથી અને આ આપણું એક અનોખું બળ છે. હજારો વર્ષોના આપણો પુરાતન દેશ છે. જ્યારે બીજા દેશોના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. અનેકાનેક પરિવર્તન આવ્યા છતાં અહીંની પરંપરા અતૂટ રહી, જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે. સ્થળકાળના ભેદો છતાં અહીં એકતાનું દર્શન થાય છે. અહીં કહેવાયું છે કે દુર્લભ ભારતે જન્મ. આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે એમ આપણા પૂર્વજો કયા હતા. દુર્લભ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભ ગુર્જરેશો જન્મ, એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે. તુલસીરાજજી પણ કહેતા હતા કે જે પણ કહેશે કે ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ. 500 વર્ષ પહેલાં ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું, ભરતખંડ ભૂતામાં જન્મી જણે ગોવિંદના ગુણ ગાયા રે, તે ધન્ય છે. આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી. ન નરસિંહ મહેતાએ ભારતનો મહિમા ગાયો, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા જ નહોતા, એકબીજાને નહોતા જાણતા, છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને અમે તેમાં જન્મ પામ્યા તેથી ધન્ય થઈ ગયા. એમાં અમે તેમાં જન્મ પામ્યા તેથી ધન્ય થઈ ગયા એવું એ બંને અનુભવ્યું અને વ્યક્ત કર્યું. આવી જ રીતે આખા ભારતનું અભિમાન એ કાંઈ પ્રકૃતિ નથી, બલકે સંસ્કૃતિ છે. બલકે એટલે પણ જ્યાં એવી ભાષાઓ કે છે કે જેને જાણતો હોય તેને શીખવતાએ વર્ષો નીકળી જાય. એવી અભિન્ન ભાષાઓ અને અપરંપરા વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સંધાય છે. સંધાય એટલે સ્થિત થવું. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાણવાની છે અને આગળ વધારવાની છે. બરાબર છે. હવે આ તમારો અહીંયા પાઠ તમારો પૂરો થાય છે. આ શબ્દ સમજૂતીની અંદર આમાં સામાનાર્થી વિરોધાર્થી શબ્દો બી છે, તે તમારી નોટબુકમાં લખવાના રહેશે તમારે.